दिग्गांची आरोग्य मंडल संचालित जनरल हॉस्पिटल मोड़ासा नगर अने आसपासनी ग्राम्य जनतानी सेवामां कार्यरत छे। आ हॉस्पिटल में गरीब ने मध्यम वर्ग की जनता ने तबीबी सारवार पूरी पाड़े छे। आ हॉस्पिटल में सरकार की विविध योजनाओं अमलीकरण करवामां आवे छे। ताजेतर में प्रजासत्ताक दिवस निमित्ते दिग्गांची आरोग्य मंडल संचालित जनरल हॉस्पिटल ने अरवली जिल्ला में प्रधानमंत्री आयुष्यमान योजना में श्रेष्ठ कामगिरी करवा बदल गुजरात सरकार आरोग्य विभाग तरफ थी अरवली जिला आरोग्य अधिकारी वरद हस्ते एवॉर्ड आपवामां आवेल छे। बिन सरकारी हॉस्पिटलों में समग्र जिल्ला में मात्र आ संस्था ने एवॉर्ड मरता संस्था होद्देदारों में आनंद और गौरव की लागण प्रसरी थी। संस्था प्रमुख कालूभाई वकील, सेक्रेटरी रहीम भाईला, उपप्रमुख इब्राहिम भूरा, उपप्रमुख उस्मान लाला, डॉक्टर वसीम सुथार, जोसे सलीम साबिलिया अने अशरफ भाई पटेल ने आ एवॉर्ड मरवा बदल समग्र विस्तार में अभिनंदन की वर्षा थी रही है। ઘણા લોકો મજલિસ ઇતિહાદુલ મુસ્લિમીનમાં જોડાવા અને મજલિસ ઇતિહાદુલ મુસ્લિમીનને મજબૂત કરવા અમદાવાદ ખાતે અમારા પ્રદેશ કાર્યાલય ખાતે મુલાકાત લઈ અને આહવાન કરતા હતા કે આપ મજલિસને લઈને મોડાસામાં આવો, જેમ આખા ગુજરાતની અંદર એક અનેરો ઉત્સાહ લોકોની અંદર છે મજલિસના આવવાથી, એવો જ અનેરો ઉત્સાહ મોડાસાની અંદર પણ છે। તો અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી સાબિરભાઈ કાબલીવાલા જોડે ચર્ચા વિચારણા કર્યા બાદ આજે મોડાસા ખાતેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મોડાસા આવીને જે વાતો મોડાસાના મારા ભાઈઓ બધા અમદાવાદ ખાતે આવીને કરતા હતા એ જ લાગણી, એ જ ઉત્સાહ અહીં જોવા મળ્યું અને ત્રણ કોર્પોરેટરો ઇન્ડિપેન્ડન્ટ જે ચૂંટાયેલા હતા 2015માં એ લોકો આજે મજલિસ ઇતિહાદુલ મુસ્લિમીન જોઈન કરી છે અને કોંગ્રેસના પણ 250 થી 300 કાર્યકરો આજે મજલિસની અંદર જોડાના છે। હજુ પણ ઘણા લોકો અમારા સંપર્કમાં છે મોડાસામાંથી, જે ટૂંક સમયમાં જ મજલિસની અંદર જોડાશે। મજલિસ ઇતિહાદુલ મુસ્લિમીન આગામી નગરપાલિકાની ચૂંટણી મોડાસાની કન્ટેસ્ટ કરશે અને અમારા ઉમેદવારો મોડાસાના તમામ વોર્ડમાંથી ચૂંટણી લડી અને હવે આવનારા નગરપાલિકાના પ્રમુખ તરીકે મજલિસનો પ્રમુખ બેસાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરશે।